પાડી રહ્યા છે, જોહી પણ મજા પાડી રહ્યા છે. તો ત્યાં કેમ આપણે ન પહોંચે? જોહી અમારા સંવાદદાતા પહોંચી ગયા છે. જોહી, આપ પણ મજા માણી રહ્યા છો મેળાની, આજે શું ખાસ થઈ રહ્યું છે મેળામાં? વરસાદ છે એક તરફ, કૃષ્ણ જન્મોત્સવ શ્રાવણનો છેલ્લો સોમવાર અને ગોરસનો મેળો, લોકો કેવી મજા માણી રહ્યા છે જોહી? બિલકુલ, સૌથી પહેલા તો આપે જે સવાલ કર્યો મારી મજાની, મને તો ખૂબ મજા આવી રહી છે. પહેલી વખત આ મેળાનો જ્યારે આનંદ લીધો છે ત્યારે. અને સૌથી ખાસ વાત, આઠમના મેળામાં નવું શું છે? તો અહીંયા જે રીતે લોકો આવી રહ્યા છે, અહીંયા જે આનંદ દેખાઈ રહ્યો છે, તેનું એક ખાસ કારણ છે કે અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે. અને આ વખતે અલગ અલગ બાળકો માટે પણ અલગ અલગ રાઇડ્સ છે, તો મોટાઓ માટે પણ અલગ અલગ રાઇડ્સ છે. એટલે કહી શકાય કે તમામ લોકોને અલગ અલગ એક વહેંચી દીધા છે એક વિભાગમાં, કે તમામ જગ્યા ઉપર એક ભીડ ના થઈ જાય. અને ભીડ જેટલી ઓછી હોય તેટલી તમે તે જગ્યાની મજા વધારે સારી રીતે માણી શકો. વાત કરીએ વરસાદની, તો વરસાદ થોડા થોડા સમયે પડી જ રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવ હોય, આજે 12 વાગે જન્માષ્ટમી હોય, તો અમી છાટણા તો થવાના જ, અને તેનો પણ લોકો આનંદ લઈ રહ્યા છે. ભીડમાં તેની કોઈ કમી નથી થઈ. માહોલ આપને બતાવું, કહેવાય છે કે મેળો એ લોકોની ભીડની સાથે સાથે લાઇટિંગ માટે પણ એટલો જાણીતો છે. જોર જોરથી વાગતા અલગ અલગ ગીતોની સાથે અહીંયા જે લાઇટિંગ છે તે પ્રોપર રીતે મેળાની વ્યાખ્યાને પૂર્ણ કરે છે એવું કહી શકાય. અને આ લાઇટિંગ ન માત્ર મેળા પૂરતી, પરંતુ મેળાની બહાર જાઓ 1 કિલોમીટર આસપાસના વિસ્તારમાં લાઇટિંગ દૂરથી કહી બતાવે કે અહીંયા એવો મેળો જામ્યો છે. અને આની મુલાકાત એક વખત તો ચોક્કસથી લેવા જેવી છે. ન માત્ર ગુજરાતના પરંતુ ગુજરાતથી બહારના પણ એવા ઘણા બધા લોકો છે કે જે આ મેળામાં આવ્યા છે. અને આજે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે, ત્યાં અલગ અલગ રીતે ઉજવણી પણ કરવામાં આવવાની છે. તમામ લોકોને અહીંયા પ્રસાદ પણ વહેંચવામાં આવશે. અને LED અલગ અલગ જગ્યા પર લગાવેલા છે, 16 જેટલા વોચ ટાવર છે. અત્યાર સુધીમાં 12 જેટલા બાળકો હતા કે જે તેમના માતા પિતાથી છૂટા પડી ગયા હતા, પોલીસ દ્વારા તે તમામ લોકોને મેળવવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે ક્યાંય પણ મેળામાં એવું કોઈ પણ બાબત નથી કે ક્યાંય ખામી રહી જતી હોય. એટલે કહી શકાય કે એન્ટ્રી ગેટથી લઈને ચગડોળમાં બેસવા સુધીથી લઈને ખાણીપીણીના સ્ટોલ સુધી પહોંચવા સુધીની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અને તેને હું પણ ખૂબ સારી રીતે માણી રહી છું. જનક, બિલકુલ આપ તો માણી રહ્યા છે, અમારા જીવ લલચાવી રહ્યા છે મેળામાં જવા માટે. જોઈ, આજે કંઈ ખાસ છે? આજે ત્રીજો દિવસ છે, આજે કંઈ ખાસ છે? કારણ કે કૃષ્ણ જન્મોત્સવ છે, સૌરાષ્ટ્રમાં ધૂમ છે આજે. આજે કંઈ ખાસ છે આજના મેળામાં? બિલકુલ, આજે લકી ડ્રો રાખવામાં આવ્યો છે અને આ સાથે સાથે પેઇન્ટિંગની સ્પર્ધા પણ અહીંયા રાખવામાં આવી છે. અને આજે આસપાસના એરિયામાં ફનવર્લ્ડ છે, બાજુમાં આ મેળો છે એની બાજુમાં એક સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં જે પણ લોકોને ડાન્સ આવડતો હોય, સારું સોંગ ગાતા આવડતું હોય, તે તમામે તમામ લોકો તેમાં પરફોર્મ કરતા હોય છે. મેળાની અંદર આવતા પહેલાં લોકો એ ફનવર્લ્ડમાં જાય છે અને ત્યાં પરફોર્મ કરે, અને સારા સારા ઇનામો પણ તેમને આપવામાં આવે છે. આ જ વ્યવસ્થા આ મેળાના લોકો દ્વારા જે કરવામાં આવી છે. ફનવર્લ્ડ એટલા માટે કારણ કે જે નાના નાના બચ્ચાઓ છે તેમનો સ્ટેજ ફિયર દૂર થાય, તેમની આવડત વધે. બીજી ખાસ વાત, પેઇન્ટિંગની જે સ્પર્ધા રાખવામાં આવી છે તે ફનવર્લ્ડની પાછળના ભાગમાં રાખવામાં આવી છે. કહી શકાય કે અલગ અલગ જગ્યાઓ પર લોકો શું કહી રહ્યા છે, આજુબાજુ લોકો આવી રહ્યા છે કે ભાઈ અહીંયા મેળામાં પણ શું કહી રહ્યા છે? અહીંયા લોકો ભીડ બી એટલી છે, આ સાથે લોકો સાથે પણ બિલકુલ જરાક વાત કરીશું કે તેમનું શું કહેવું છે. ક્યાંથી આવો છો આપ? રાજકોટથી જ આવો છો? કેટલા વખતથી આવો છો મેળામાં? બિલકુલ, આ વ્યવસ્થાની સાથે સાથે જેમ નાના બચ્ચાઓ તો રાઇડમાં બેસીને ચોક્કસ આનંદ લેતા હોય છે, મોટાઓ આ મેળાનો આનંદ કેવી રીતે લેતા હોય છે? મોટાઓ પણ મોટી મોટી રાઇડ્સ માં બેસીને મોતના કુવાઓ જોઈને બધી રીતે મોજ લેતા. ખાણીપીણીની કેવી વ્યવસ્થા છે અહીંયા? ખાણીપીણીની પણ સરસ વ્યવસ્થા છે. આપને ગમી? હા, બિલકુલ. તો અહીંયા ઘણા બધા એવા લોકો છે, આરોગ્ય પણ અહીંયા આરોગ્યને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાણીપીણીના તમામ સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવ્યા હતા. બાળકોને એક બારકોડ સ્ટીકર આપવામાં આવે છે અને તેમના ગળામાં લટકાવવામાં આવે છે, જેના કારણે ખોવાઈ જાય તો તેમના માતા પિતાનો સીધો કોન્ટેક્ટ થઈ શકે. તેના કારણે લોકો પણ આ વ્યવસ્થાથી ખુશ છે જે આ વખતે નવી છે. જનક, બિલકુલ બિલકુલ.
તો મેળો એટલા માટે છે કે લોકો